Given today 11th lecture of the AMEE subject. We have completed now up till now two method successfully. One is the bisection method and another one is the secant method, okay, or you can say regular Fonsi method. Now today we have one new method which we call it Newton-Raphson method. Newton-Raphson method. Sometimes it is also called as NR method. NR method. Okay. So before starting or discussing this method, we need to first understand what is the Taylor series or Taylor series expansion. Taylor series expansion. We have two ways to expand the some formula in terms of Taylor series. So Taylor series mate let फंक्शन ऑफ एक्स इज इक्वल्स टू जीरो એટલે આ આપણું એક ઇક્વેશન છે એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ વન ઓર એક્સ ઇ ટુ ધી એક્સ માઇનસ વન વોટ એવર ઓકે એન્ડ એપ્રોક્સિમેટ રૂટ ઇઝ લેટ્સ સે એક્સ ઝીરો એટલે એક્સ ઝીરો એનું એપ્રોક્સિમેટ રૂટ છે તો એના પછી એક નવું રૂટ આપણે ફાઇન્ડ કરીએ કે જે એક્સ વન હોય કે જેમાં એ એક્સ વન એક્સ ઝીરોથી કેટલું દૂર હોય એચ જેટલા અંતર જેટલું એટલે એક્સ ઝીરોની અંદર એચ એડ કરીએ તો આપણને એક્સ વન મળે સો ધીસ ઇઝ એપ્રોક્સિમેટેડ રૂટ વી એડ ફર્ધર ડિફરન્સ એચ એન્ડ વી ગેટ એક્સ વન ધેન વી કેન ઓલ્સો સે દેટ ફંક્શન ઓફ એક્સ વન ઓલ્સો એપ્રોક્સિમેટલી ઝીરો ઇફ એક્સ ઓફ ઝીરો જો ફંક્શન ઓફ એક્સની અંદર મૂકવાથી આપણને ઝીરો મળે છે તો એક્સ વન પર મૂકવાથી આપણને એપ્રોક્સિમેટલી ઝીરો મળશે એવું આપણે માનીને ચાલીએ તો એક્સ વનની જગ્યાએ હું લખી શકું ફંક્શન ઓફ એક્સ ઝીરો પ્લસ એચ અને ધેટ ઇઝ ઇક્વલ ટુ ઝીરો આ જે ફંક્શન ઓફ એક્સ વન હતું એ એક્સ વનની જગ્યાએ આપણે એક્સ ઝીરો પ્લસ એચ લખી દીધું હવે અહીંયાથી આપણે ટેલર એક્સપાન્શન આપીએ ટેલર એક્સપાન્શન એ કેવી રીતે હોય તો આ ડિફરન્સ છે એઝ ઇટ ઇઝ ફંક્શન ઓફ એક્સ ઝીરો પ્લસ જે ડિફરન્સ છે એની એક ઘાત ડિવાઇડેડ બાય વન ફેક્ટોરિયલ એન્ડ ફર્સ્ટ ડેરિવેટિવ ફંક્શન ઓફ એક્સ ઝીરો સમથિંગ લાઈક દેટ ધેન એચ સ્ક્વેર ડિવાઇડેડ બાય ટુ ફેક્ટોરિયલ ફંક્શન ડબલ ડેરિવેટિવ એક્સ ઝીરો એચ ક્યુબ ડિવાઇડેડ બાય થ્રી ફેક્ટોરિયલ ફંક્શન ટ્રિપલ ડેરિવેટિવ એક્સ ઝીરો એન્ડ સો વન દેટ ઇઝ ઇક્વલ્સ ટુ ઝીરો આ તો છે જ ઇક્વલ્સ ટુ ઝીરો ઓકે સો